बनासकांठा जिल्लामां आजे सोना चांदीना व्यवसाय साथे संकळायेला वेपारीओए आजे भारत सरकार द्वारा हॉलमार्कने लई नक्की करवामां आवेला नियमना विरोधमां बंद पाड़ी सरकार द्वारा कायदो परत खेंचवानी मांग करी छे। તાજેતરમાં ભારત સરકાર દ્વારા સોનાના હોલમાર્કમાં 6 અક્ષરનો HUID કોડ મૂકવાના લેવાયના નિર્ણયને લઈ સુવર્ણકાર એસોસિએશનમાં નારાજગી જોવા મળી રહી છે। સોના ચાંદીના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓનું માનવું છે કે કોરોના કાળને પગલે ધંધા રોજગાર પર માઠી અસર પડી છે અને તેવામાં સરકાર દ્વારા લેદાયેલા આ નિયમને પગલે વેપારીઓને ભારે મુશ્કેલીઓ વેઠવી પડશે। વેપારીઓ જણાવી રહ્યા છે કે દાગીનાના હોલમાર્ક કરવામાં જ 8-1 દિવસ જેટલો સમય વીતી જાય છે અને આ નિયમને પગલે સોના ચાંદીના ધંધા રોજગાર ભાંગી પડશે અને તેનાથી બેકારીમાં વધારો થશે। આજે સુવર્ણકાર એસોસિએશનને આ કાયદાના વિરોધમાં ડીસાની નાયબ કલેક્ટર ઓફિસે આવીને આવેદનપત્ર આપ્યું હતું। અમારે જે ભારત સરકારે 1/7/2021થી જે સોના દાગીના પર હોલમાર્ક હતો એના ઉપર અત્યારે HUID કોડ જાહેર કર્યો, 6 અકડાનો કોડ આવે છે। એમાં શું થાય છે કે જે દાગીના અમે હોલમાર્ક કરવા મૂકીએ એ 8-10 દિવસે આવે છે, એટલે અમારે જે 8-10 દિવસ ત્યાં સોનું પડ્યું રાખવું પડે છે। અને બીજું જે બહુ ગૂંચવણભરી પરિસ્થિતિ છે, એમાં ગૂંચવણ બધા કાયદા ગૂંચવણવાળો છે, એના કાયદાના વિરોધમાં આજે ભારતમાં જેલસ એસોસિએશને બંધ આપેલો છે, આપણે ડીસા ચોકસી જેલસ એસોસિએશને પણ એમાં બંધ આપેલું છે, એ માટે અમે બંધ રાખીએ અને જે નાયબ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવેલ છીએ।